બનાસકાંઠાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ બે દિવસો જ બાકી હોવાથી આજે અનેક ઉમેદવારોએ ભર્યા ફોર્મ. બનાસકાંઠાના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પણ પાલનપુર પ્રાંત કચેરીએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. થરાદમાં સાંસદ પરબતભાઈ પટેલ માટે તેમના પુત્ર શૈલેષ પટેલે બનાસકાંઠાના ડિરેક્ટર માટે પરબત પટેલનું ભર્યું ફોર્મ. જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા. એશિયાની સૌથી મોટી બનાસકાંઠાનું ચેરમેન પદ જાળવી રાખવા શંકરભાઈ ચૌધરી લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ શંકરભાઈ ચૌધરી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી સહકારિતાના મંત્રો સાથે દેશ અને દુનિયામાં બનાસકાંઠાએ પોતાનું નામ પશુપાલકોની સેવા માટે એક અલગ રીતે હાંસલ કર્યું. આજે 5 વર્ષ પૂરા થતા હોય નવી નિયામક મંડળની ચૂંટણી છે ત્યારે આજે અમારા સમગ્ર નિયામક મંડળે સાથે રહીને મારું ફોર્મ ભરવડાવ્યું છે. મને સંપૂર્ણ સલાહ છે કે અમારી આ ટીમ જલ્દી થશે. પશુપાલકોનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એમણે સમરસતાનો પંથ સાથે આગળ વધવા માટેનો વર્તારો આપ્યો છે. બનાસકાંઠાની આ ચૂંટણીમાં પશુપાલકો યોગ્ય નિર્ણય કરી અમારી સમગ્ર પેનલને વિજય બનાવશે એવો સંપૂર્ણ મને ભરો.